ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આજે ગુજરાત સમાચારની હેડલાઈન છે અને ગઈકાલે બધાએ ટીવી પર આખો દિવસ જોયું, આઈપીએલમાં ફિક્સિંગના આક્ષેપથી ખળભળાટ. એક ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં ચોંકાવનારો ઘટસ્ફોટ. આ આઈપીએલ જ્યારથી શરૂ થયું છે એણે દુનિયામાં ક્રિકેટની ઘોર ખોદી નાખી છે. જ્યારે આઈપીએલ આવ્યું ત્યારે બધાને એમ હતું કે એક બહુ જ સુંદર અને ઝડપી અને એક મોટા પાયાની 72 મેચોની ટુર્નામેન્ટ રમાવા જઈ રહી છે. પણ સૌથી પહેલી આ આઈપીએલની ખરાબી આ મેચ ફિક્સિંગ નથી, એ જ સૌથી છેલ્લી ખરાબી છે મારી દ્રષ્ટિએ. અને મેં પહેલાં પણ અનેક વાર આ બાબત ઉપસ્થિત કરી છે કે આઈપીએલમાં જે રીતે ટીમોની અંદર ખેલાડીઓને સામેલ કરાય છે, 9 ટીમો પાડી દેવામાં આવી છે અને પછી એની અંદર દરેક ટીમના માલિકો અબજોપતિ ખરબોપતિ માલિકો છે, અને આ અબજોપતિ ખરબોપતિ માલિકો પોતાના ખેલાડીઓ હરાજીથી પસંદ કરે છે. આઈપીએલના જે ઓર્ગેનાઇઝરો છે એ 90-100 ખેલાડીઓના નામ નક્કી કરે છે, એમની ઓછામાં ઓછી કિંમત નક્કી કરે છે અને પછી બોલી લગાવાય છે. અને જે આયોજક, જે ટીમનો માલિક પોતાની ટીમમાં જેને લેવા માગતો હોય એ ખેલાડી માટે બોલી લગાવે છે, હરાજી થાય છે, ટેબલ પર અથોડીઓ ઠોકીને કહેવામાં આવે છે કે યુસુફ પઠાણ 78 લાખમાં ગયો, 2 કરોડમાં ગયો, 3.5 કરોડમાં ગયો. તો આ રીતસરની માણસોની હરાજી છે. અને તમને નથી લાગતું કે આ એક પ્રકારની ગુલામી છે? ભારતમાં ક્યારેય નથી થયું માણસોની હરાજી, આખી દુનિયામાં જે દેશોએ વિકાસ કર્યો એ દેશોએ આફ્રિકાના ગરીબ માણસોને ગુલામ તરીકે પકડી લાવી અને એમની પાસે બિલકુલ યંત્ર માનવની જેમ ખાદ માત્ર ખવડાવીને, જેમ આપણે ઢોર ખવડાવીને દૂધ દોઈ લઈએ છીએ, એમ માણસોને માત્ર ખવડાવીને એમનું લોહી ચૂસીને આ યુરોપિયન દેશો પૈસાદાર થયા છે. પણ ભારતમાં ક્યારે પણ માણસોની હરાજી થયાનું જાણવામાં નથી, ભારતીય સંસ્કૃતિમાં જ નથી. ભારતમાં ક્યારે ગુલામીને ન તો માન્યતા મળી, ન સમાજે અપનાવી. એટલે આ ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ જઈને આપણા ખેલાડીઓની હરાજી થાય છે. અને આ નાલાયક ખેલાડીઓ જે અબજોપતિ છે, જે કરોડોપતિ છે, જે વર્ષે દાડે કરોડો રૂપિયા કમાય છે અને જેને આપણે ભારત રત્ન આપવાના અભરખા રાખીએ છીએ, એવા સચિન તેંડુલકરથી માંડીને બધા જ ખેલાડીઓ પોતાની હરાજી કરાવવા તૈયાર ઊભા છે. ગુલામ થવા તૈયાર ઊભા છે. ગુલામનો શું મતલબ છે? બધા ઘણા કોઈ કહેશે કે હું નોકરી કરું છું, હું એક અર્થમાં ગુલામી કરું છું. ભાઈ, તું નોકરી કરું છું એ એક અર્થમાં ગુલામી કરું છું, એ વાત સાચી છે. પણ તને તારો સાહેબ પસંદ કરવાની છૂટ છે, તને જ્યારે ઈચ્છા આવે ત્યારે તું ત્યાંથી રાજીનામું આપીને નીકળી જવા સ્વતંત્ર છે. જ્યારે એ તો બોન્ડેડ લેબર છે કે તમે 3 વર્ષ માટે મુંબઈ વોરિયર્સ માટે કે ડેક્કન ચાર્જિસ માટે રમવા બંધાવ છો. અને બીજી વસ્તુ છે કે સચિન ગમે તેટલો મહાન ખેલાડી છે, ધેર ઇઝ નો ચોઈસ, હી હેઝ નો ચોઈસ. એ તો એક કોમોડિટીની માફક, એક વસ્તુની માફક, ગાય ભેંસની માફક કે ગધેડાની માફક હરાજીમાં ઊભો છે. જે માલિકને એ પસંદ પડશે એ માલિક એની કિંમત ચૂકવીને લઈ જશે. એટલે આ નોકરી નથી. ખેલાડીઓ બીસીસીઆઈ માટે રમે છે, આનંદ થાય છે, એમને ખૂબ મોટા પગારો મળે છે, પણ એ કોન્ટ્રાક્ટ છે, એમાં પગાર છે.
એમાં હરાજી નથી, તમે દેશ માટે રમો છો, આખા દેશ માટેની એક જ ટીમ છે, એમાં તમારી પસંદગી થાય છે, તમને રમવાના પૈસા ચૂકવાય છે, પણ તમને ચોઈસ છે. જ્યારે અહીં તો રિલાયન્સનો માલિક કે શાહરૂખ ખાન તમને ખરીદે છે, બજારમાંથી ખરીદે છે, મુંબઈની તાજ હોટલની અંદર એ હરીફાઈ એ માણસની બોલી લગાવાય, ગુલામોનું વેચાણ થાય, એટલે કાયદેસરનું નથી થઈ જતું. દે આર સ્લેવ્સ. કોકે રાજ્યસભામાં જે સચિનની નિમણૂક થઈ છે એની સામે પડકાર ફેંક્યો છે કે સચિનને રાજ્યસભામાં નોમિનેટ ન કરી શકાય, ક્રિકેટરને કે ખેલાડીઓ માટે રાજ્યસભામાં જગ્યા નથી. કલા જગત જોડે સંકળાયેલા, સંગીત જોડે સંકળાયેલા, લલિત કળાઓ જોડે સંકળાયેલાઓ માટે આ જગ્યા છે. મને થાય છે કે હું દિલ્હી હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકું કે ગુલામ માણસ, ઇઝ અ સ્લેવ. સચિન છે, મહાન છે, ખેલા ભગવાન કહો છો, બધું સાચું, પણ એ ગુલામ છે મુંબઈ ની ટીમનો, એ રિલાયન્સનો ગુલામ છે, રિલાયન્સના માલિકે એને ગુલામીમાં ખરીદેલો છે. હાઉ એ સ્લેવ કેન બી એ મેમ્બર ઓફ રાજ્યસભા, એ ગુલામ છે. પણ આપણું લોહી નથી ઉકળી ઉઠતું. ભારત સરકારનું હ્યુમન રાઇટ્સ કમિશન આ નથી જોતું, એમને નથી ખબર પડતી કે માણસની હરાજી થાય છે. હું તમને કહેવા માંગુ છું, કાલે ઉઠીને બહુ ખૂબસૂરત 50-100 મોડલો એક એસોસિએશન બનાવશે, અને આ 100 મોડલોનું એસોસિએશન એમ કહેશે કે નાવ વી આર ફોર સેલ, અમે 3 વર્ષ માટે અમારી સેવાઓ આપવા માગીએ છીએ, મિનિમમ ભાવ 80 કરોડ રૂપિયા છે, અને અમારામાંથી જે કોઈ માટે, જે કોઈ માણસ, જે કોઈ બોલી લગાવશે એને અમે 3 વર્ષ સેવાઓ આપવા માગીએ છીએ. તો આપણે એ જે સેવાઓ આપવા નીકળેલી ખૂબસૂરત મોડલો છે એમાંથી કોઈને ભારત રત્ન બનાવવા તૈયાર થઈશું? સચિન પણ ગમે તેટલો મહાન ખેલાડી હશે, એને જરાય નાનામાં ઓછપ નથી. હું ગરીબ માણસ છું, પણ મને જો કોઈ કહે કે જીતુભાઈ તમારી અમે બોલી લગાવીને તમારી કિંમત નક્કી કરીએ, અને પછી તમે અમે કહીએ ત્યાં અમે કહીએ વિષય ઉપર તમારે ભાષણ આપવાના છે, બોલો વર્ષના કેટલા રૂપિયા આપીએ, હું કોઈની જોડે એગ્રીમેન્ટથી પગારથી નોકરીમાં ચોક્કસ જોડાઉં, પણ મારી હરાજી બોલાવીને 6 માલિકોમાંનો કોઈ એક માલિક મને ખરીદી લે ને પછી એમ કે જીતુભાઈ તમે આ વિષય પર બોલો, તો લાંછન છે મને, આ ગુલામી છે. તો સૌથી પહેલી આઈપીએલના આ બધા વાંધા વચકા પાડવાને બદલે એણે ક્રિકેટને ખરાબ કરી નાખ્યું, એણે ખેલાડીઓને બગાડી નાખ્યા, એમણે ખેલાડીઓની રમત છીનવી લીધી, એ બધી વાત તો પછીની છે. સૌથી પહેલી વાત તો એ છે કે જે રીતે આ ટીમો સિલેક્ટ થાય છે એ જ વસ્તુ ભારતના બંધારણની વિરુદ્ધ છે, ભારતની ભાવનાની વિરુદ્ધ છે, સંસ્કૃતિની વિરુદ્ધ છે, યુનોના ઠરાવોની વિરુદ્ધ છે કે માણસોની હરાજી નહીં કરાવી શકાય, માણસોને ગુલામ નહીં રાખી શકાય. નથી આપણી સુપ્રીમ કોર્ટને દેખાતું, નથી આપણી હાઈકોર્ટોને દેખાતું, નથી માનવ અધિકાર પંચોને દેખાતું, કોઈને દેખાતું નથી, કારણ કે આ અપાહિજોનો વેપાર છે અને એનો વિરોધ કરવો એ સહેલી વસ્તુ નથી. તો આઈપીએલમાં ભ્રષ્ટાચાર છે બધા જ જાણે છે, રમનારાય જાણે છે, રમાડનારાય જાણે છે, અને હમણાંનું તો એવું ચાલ્યું છે, હું તો આ મેચો જોવા હવે ક્યારેય બેસતો નથી. એક જમાનો હતો હું રજાઓ લઈ લેતો હતો, મારા કામમાં એડજસ્ટમેન્ટ કરતો હતો, અને આખી રાત જાગીને વર્લ્ડ કપો જોયા છે, મેચો જોઈ છે. બહુ નહીં સમજ પડતી હોવા છતાં ફૂટબોલની વર્લ્ડ કપો આખી રાત જાગીને જોઈ છે, પણ હવે આઈપીએલમાં કોઈ રસ જ નથી રહ્યો. અને ક્યારેક અલગ ઝલક છાપામાં નજર ફેરવતા, પાના ફેરવતા, દરેક વખતે આવે છેલ્લી ઓવરમાં વિજય, છેલ્લા બોલે સિક્સર, છેલ્લા બોલે આમ થઈ ગયું. આ બધું જ ગોઠવણ છે, આ બધી જ પૈસાની મહામારી છે, આ મોટામાં મોટું ચીટિંગ છે. નિર્મલ બાપા ચીટર છે તો આ આઈપીએલના આયોજકો મહા ચીટર છે. આપણા રાજકારણીઓ દેશમાંથી પૈસા ઉછેટે છે, ભ્રષ્ટાચાર કરે છે, એનાથી પણ મોટા ભ્રષ્ટાચારીઓ આ આઈપીએલના આયોજકો છે, આપણું ક્રિકેટ કંટ્રોલ બોર્ડ છે,
અને આવી બોગસ મેચોને આપણે ટેક્સ ફ્રી કરીએ છીએ, એમના માટે કરોડો રૂપિયાનો પોલીસ બંદોબસ્ત મફત આપીએ છીએ. હમણાં હું જો કહું કે મારા જાન પર જોખમ છે, મારે કોઈ ગુંડા જોડે લડાઈ થઈ ગઈ છે, તો પોલીસ કમિશનર કહેશે કે રોજના તમારે 750 રૂપિયા જમા કરાવો તો હું તમને 2 જમાદાર આપું. રોજના 750 રૂપિયા જમા કરાવો. મારે 1 ગુંડા સામે રક્ષણ લેવા માટે મારે વ્યક્તિગત 750 રૂપિયા ભરવા પડે. પણ આ કરોડો અબજોનો ધંધો કરતી કંપનીઓને, આઈપીએલના માલિકોને 1 રૂપિયો ભર્યા વગરનો બંદોબસ્ત મળે છે. અને પછી ક્યારેક એવું સાંભળીએ છીએ કે કોઈ પોલીસ કમિશનરે આટલા કરોડનું બિલ મોકલ્યું, બિલ મોકલ્યું, એ પૈસા આવ્યા કે ના આવ્યા ભગવાન જાણે. તો આ આઈપીએલ ફ્રોડ છે, જુઠ્ઠું છે. આને મેચ જોડે, રમત જોડે કોઈ લેવા દેવા નથી. કદાચ ડોન બ્રેડમેન સારું થયું, ગુજરી ગયા, નહીં તો આ આઈપીએલના ભવાડા જોઈને એમણે આત્મહત્યા કરી દીધી. અને બહુ રિસ્પેક્ટ છે મને પણ સચિન માટે, પણ આટલો મહાન ખેલાડી પણ આ બધા કૂતને ચલાવી કેમ લે છે મને સવાલ છે. શા માટે એની જાતને આ આઈપીએલથી અળગી નથી કરી દે. અને આ બધા જ ખેલાડીઓ પૈસા માટે નાચવા તૈયાર છે, પૈસા માટે પોતાની જાતને ગુલામ તરીકે વેચવા તૈયાર છે. આ બધું દેશ માટે શરમજનક છે. મને સચિન રાજ્યસભાનો સભ્ય બને એની સામે બીજા કારણસર વાંધો છે કે એ રિલાયન્સનો ગુલામ છે, એને રાજ્યસભાનો સભ્ય થવાનો કોઈ અધિકાર નથી. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.